વીર સંવત 2504 આસોવદ 8 મંગળવાર તારીખ 24/10/78 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં જીવદ્વિય અધિકારના શ્લોક 34 અને તેના ભાવાર્થ ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સ્વર્ણ પ્રવચન નંબર 170 नमो नोये सौरियंताणम नमो नोये सौदानम नमो नोये सौवायिरियाणम नमो नोये सौजायनम नमो नोये सौत्रिकावर्ती सावनम ओंकारमिंदु संयुक्त नित्यं जायन्ति योगिन कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवानयो मंगलं भूतमोहिनी मंगलं कुन्कुंडारी उजेन्द्रं सुमंगलं नमः समर्पितानि એમ સંબોધન કહ્યું છે, તું આમ કર એમ કહ્યું છે ને એટલે બગડ્યું. એ ભવ્ય તને બીજું અકાર્ય કોળાહળમાં રાગી મારું કાર્ય છે, રાગી હું છું એવું અકાર્ય કોળાહળનો છોડ દે. શુભ રાગ જે છે એ પણ નકામો અકાર્ય કોળાહળ, એ મારું છે, એ કાર્ય તારું નથી. હા, એ તારું સ્વરૂપ જ નથી. હા હા, એનું કાર્ય નથી, રાગ એ અકાર્ય છે. અકાર્ય શબ્દ એને અર્થ નકામો કર્યો છે, પણ એનો અર્થ કામ એનો નથી. રાગ જે છે ચાય તો દયાદાન વૃદ્ધ ભક્તિનો હો, કે ગુણ ગુણીના ભેદનો વિકલ્પ રાગ હો, એ અકાર્ય છે, એ નકામી ચીજ છે. આ જેને હિત કરવાની હોય એની વાત છે બાપુ, બાકી તો રખડી રહ્યો છે નથી. અકાર્ય કોળાહળ એના કોળાહળ કરવાથી શો લાભ છે પ્રભુ તને? એ શુભરાગ મારો છે ને શુભરાગ મારું કાર્ય છે, એવા નકામા કોળાહળથી એવા અકાર્યથી તને શું કાયર થાય, તને શું લાભ થાય? એ કોળાવથી તું વિરક્ત થા. ઉપદેશ તો શું કહે, નહી તો ખરેખર તો કઈ કોળાવથી વિરક્ત થાઉં હેમેન્યા નથી. ત્યાં તો દ્રેવ સ્વભાવ ચૈતન અમૃતનો સાગર ભગવાન ધ્રુવ, એની દ્રષ્ટિ કરતા કોળાવતી વિરક્ત થઈ જાય છે. આવો મારે ઉપદેશમાં શું આવે, એ કોળાવતી વિરક્ત થા. પુણ્યના પરિણામના કાર્યથી છૂટો થા એમ કે. એક કોળાથી વિરક્ત થા, એક ચૈતન માત્ર વસ્તુ દેખો, નિભ્રત્વમ નિશ્ચલ લીન થઈ. સમાસમ દેખ, પશ સમાસમ, પશ
દેખ એવો છ મહિના અભ્યાસ કર કે છે એ દ્રેવ સ્વભાવ એકરૂપ ચૈતન માત્ર વસ્તુ એને દેખ દેખે છે એ પરિણામ પણ એને દેખ પરિણામને દેખ એમ નહીં એને દેખ એને દેખે છે એ પરિણામ પણ પરિણામને દેખ એમ નહીં હા 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 આવી હોતું એ ભગવાન અંદર પરમાત્મા સ્વરૂપ બિરાજે છે પ્રભુ હા અનંત 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 ગુણનો મહાપ્રભુ અનંત ગુણનો એક રૂપ આ ગુણી અને ગુણ એમ પણ નહીં અનંત ગુણ સ્વરૂપ દ્રઢ જેથી એ જ ચૈતન્ય માત્ર વસ્તુ કીધી ને અનંત ગુણ વા ભેદ બે નહીં ત્યાં એમ કહે છે એક ચૈતન્ય માત્ર વસ્તુ છે ભગવત સ્વરૂપ પરમેશ્વર સ્વરૂપ એને દેખ પરને દેખવાની ક્રિયા તો તે અનંત વાર કરી પણ દેખનારને તે દેખો નહીં હા આવી વાત દેખનાર એ પર્યાય છે પણ પર્યાય પરને દેખી આ વસ્તુ અખંડ ચૈતન છે તેને ન દેખી આવી વાતો છે ભાઈ કયા ને કહા કે તેને એ સ્વરૂપ છે ચૈતન માત્ર વસ્તુ તેને દેખ એટલે પરિણામ ને એમ પરિણામથી એને દેખ પરિણામને પરિણામથી દેખ નહીં એની વાત છે ને બાપુ આ તો વચનમાં એનું કેટલું આવે હા તો પ્રભુ એક સમયમાં પ્રભુ પૂર્ણાનંદનો નાદ પોતે બિરાજે છે એ સિદ્ધની પર્યાયથી પણ અનંત ગણી તાકાતવાનો એક તત્વ છે પોતે ભગવાન આત્મા એવી એક ચૈતન માત્ર વસ્તુ આ ગુણી છે ને આ ગુણ છે એ પણ ભેદ થઈ ગયો એકરૂપ ચૈતન વસ્તુ છે એને પરિણામ જે વર્તમાન તેનાથી એને દેખે પરિણામ પરિણામને પરિણામથી દેખ એ નહીં જીણી વાત બાપુ દુનિયાથી નિરાળી વાતો છે ભાઈ ઉત્પાદ ભય ધ્રુવયુક્તમ સત છતાં એ ઉત્પાદ ભયની પર્યાયથી ધ્રુવને દેખ પર્યાયથી પર્યાયને ન દેખ પર્યાયથી પરને ન દેખ એ તો કોળા અર્થ બંધ વિરક્તા એમ કહ્યું પણ ભગવાન પૂર્ણાનંદનો નાદ પ્રભુ તીર્થંકર પરમેશ્વરે જે કેવ જ્ઞાનીમાં જોયું કે તારું આત્માનું સ્વરૂપ તો પૂર્ણ આનંદ કંદ ધ્રુવ છે
એવો જે અંદર ભગવાન એને તું જો દ્રષ્ટિ તારી ત્યાં લગાવ, એથી ફીરતી કથન છે દ્રષ્ટિના ને લગાવી મેં કથન શું આવે હે દેખ એમ કઈ બીજું શું આવે તો દેખનારી તો પર્યાય છે પણ દેખે કોને ધ્રુવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એ પર્યાયમાં પર્યાયને પણ ન દેખ પર્યાયમાં રાગાદી આવે તેને ન દેખ હા હા એ પર્યાયમાં ધ્રુવને દેખ બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ અનંત અનંત કાળમાં એક સેકન્ડ પણ ધ્રુવને દેખ્યો નથી અને એના વિના બધું રખડી મરે ચોરાસમાં હા હા એ દુઃખથી દજાયેલો છે એને દુઃખથી દજાયેલાને પર્યાયમાં ઓર વસ્તુ દુઃખથી દજાયેલી નથી એને દેખ આચાર્યને કરુણાથી કહે છે સમાજ તો થોડો અભ્યાસ કર તારા અંગ્રેજીના એલએલબી ના એમએ ના પૂછરા દો દો વર્ગ કરીને ત્યાં પાપ ના પોથા બાંધીને ત્યાં ભણે ચરે છે સેના અભ્યાસ બીએ નો શું કહેવાય બધા એ વેપારી નો થવાનો એવો આવે એવા અભ્યાસ પાછા દો દો વર કરે ધૂળ નો પાપ નો એટલો એક સમાસ તું તો પૂરું આ બાજુ લઈ આવે તારું ઘર છે એને જોવા સમાસ નો અભ્યાસ કર એનો અર્થ જય સમાચાર કરશે જયચંદ પંડિત છ મહિના અભ્યાસ કર અને તપાસ એનો અર્થ કર્યો જઈ ધ્રુવ વિદ્યમાન પરમાત્ પ્રભુ તારો નાથ પરમાત્મા સ્વરૂપ પ્રભુ બિરાજે છે એને તપાસને બહુ તપાસની તે કરી બીજી એ શાસ્ત્ર વાંચનથી તે પણ એ મળેલો નથી એમ કે છે શાસ્ત્ર સાંભળવાથી પણ એ મળે એવો નથી એ તો અંતર્મુખ તત્વ છે અને અંતર્મુખના પરિણામથી અંતર્મુખને જે દેખ બી શું કરે ત્યાં આ પરિણામ છે ને એને ત્યાં હું દેખું છું એ હું ત્યાં નથી પણ સમજાવવામાં શું આવે અંતરમાં વસ્તુ પડી છે પ્રભુ પરમેશ્વર તું પોતે પરમેશ્વર છો ભગવત ભગવંત સ્વરૂપ છો તું એને એક વાર છ માસ તો તપાસ કે શું છે પણ આ
બીજી ચપળાય ને ચંચવાય છોડી દઈ. નિવૃત કીધું છે ને. હા, અંદર ભગવાન પૂર્ણાનંદ નો લાગ પ્રભુ સીધ સમાન સદાપદ મેરો એ પર્યાયની અપેક્ષા નથી. સીધ સમાન દ્રવ સ્વભાવ સીધ સમાન ત્રિકાળ છે. સમજાણું કાંઈ ભાઈ? આ તો ધર્મ ઉપદેશ છે. આ તો વિતરાગ ત્રણ લોક નો લાભ. તીર્થંકર દેવ એની આ વાણી છે, એનો આ ભાવ છે. ભગવાનની વાણીમાં એમ આવ્યું, પ્રભુ તારી પ્રભુતાથી ભરેલું ચૈતન્ય વસ્તુ જેમાંથી તો અનંતી સિદ્ધની પર્યાય પ્રગટ થાય, એવા તો અનંત ગુણનો સાગર પ્રભુ છો ને. તો ત્યારે સિદ્ધ થયેલા ઉપર પણ નજર કરવાની નથી. સિદ્ધ જે સ્વભાવે થયા એ ભાવ ઉપર પણ તારે નજર કરવાની નથી. એ સિદ્ધ જેને અવલંબીને થયા. એવો જે ભગવાન આત્મા એને તું દેખને પ્રભુ. છ મહિના તો ત્યાં જા એક વાર. એને માટે છ મહિના તો કાય નહી. એમ કરવાથી છે હૃદય સરસી અંતર જ્ઞાન સરોવર ભગવાન ભર્યો છે અંદર. અંતરના પરિણામથી અંદર જો તો અંતરના પરિણામમાં હૃદયમાં ભરેલું ભગવાન. હૃદય સરોવરમાં ગુજરાતી બિનધામ જેનું તેજ બિન ધામ છે ને, ધામ ને એટલે તેજ જેના ચૈતનના તેજ જેમ સૂર્યના તેજ જેમ ચંદ્રના તેજ એ તો જડ છે. ચૈતનનો તેજથી ભરેલો ભગવાન એ પણ ભેદ થયો. ચેતનથી ભરેલો ચૈતન સ્વરૂપ જ ભગવાન. ગુજરાત ભિન્નધામનો જે તેજ પ્રતાપ ધામની વ્યાખ્યા છે. તેજ પ્રતાપ અને પ્રકાશ ઉદગળથી એટલે રાગ આદિ જે પૂર્ણ દયાદાનનો વિકલ્પ છે એ પૂદગળ છે. આવી વાત આખી પડે ને મચરું કરી. ભાઈ પણ તારું કર્તવ્ય તો આ છે, જો હિત કરવું હોય તો, રખડવું બંધ કરવું હોય તો. બાકી રખડવાના કામ તો કરી ગયો છે, એ કોઈ નવી ચીજ નથી. એક એક દિવસના લાખોની પેદાશ હું, કરોડોની પેદાશ હું, એવા ભેવા ભાવ અંતવા ભાવ થયા છે. પણ આ કરવા તરફ વલણ નહીં.
પોતાના હૃદય સરોવરમાં હા તે જ પ્રતાપ પ્રકાશ એ ધામનો અર્થ છે ત્રણે પૂદગળથી ભીન છે એવા પુંસ પુંસ પુરુષ આત્મા એવું જે પુંસ એટલે પુરુષ એટલે આત્મા અંદર પૂર્ણાનંદથી ભરેલો ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ ભરેલો એવો આત્માની અનુપલબ્ધિ ભાતી ન પામે એવી એની શોભા છે પામે એની શોભા છે અનુપલબ્ધિ પ્રાપ્તિ થતી નથી કે થાય છે એનો અર્થ એવો છે કે અંતર વસ્તુ ભગવાન પૂર્ણાનંદનો નાથ એને દેખ તો પ્રાપ્તિ ન થાય એમ કેમ બને કે છે પરવસ્તુની પોતાની કરવી હોય તો ન બને પણ જે પોતે છે એની અપ્રાપ્તિ કંઈ શોભે ને ઉપલબ્ધિ વસ્તુ ભગવાન પૂરણ આનંદ સ્વરૂપ ચૈતન વસ્તુ એને દેખ સમાસ અભ્યાસ કર મન પ્રાપ્તિની શોભા એને નહીં હોય પ્રાપ્ત થાય તે એની શોભા છે પ્રાપ્ત થાય જ એમ કે છે જેની આરે છ છ મહિના હું જોવાની નજરું કરી નજરોની નજરું છોડી નજરો એ નજરના નિદાનને જોયો આવી વાતો છે બાપુ દુનિયાથી આખી ફેરફાર બધી ખબર બાપુ આ તો છ ભીન છે એ રાગના પરિણામ એ પૂદળ છે એનાથી ચૈતન પ્રકાશ ધામની નામ પ્રકાશ પુંજ તદ્દન જુદો છે એ પ્રાપ્ત થશે અનુપલબ્ધિ ભાતી ન પ્રાપ્ત થાય એ શોભા નહીં ત્યાં પ્રાપ્ત થાય એ જ એની શોભા છે ભાષા તો છે પણ ભાવ બાપા આકરા છે એ ધામની પુદગળાત ચૈતનના તેજ પ્રભુ એ રાગના પુદગળથી તદ્દન ભિન્ન રાગ છે દયાદાનનો વિકલ્પ એકુર આત્મા રામ ને એકુર પુદગળ હરામ એવા શુભ ભાવ જે છે એ પુદગળ છે ભગવાન આત્મા એનાથી ભિન્ન ચૈતનના તેજથી ભરેલો પ્રભુ તને પ્રાપ્ત છે જેમ તેમાં તેની શોભા છે વસ્તુ છે તેની ઉપર આવી નજરો છ છ મહિના કરે એની શોભા છે પ્રાપ્ત થાય જ આવો ઉપદેશ હોય જેના નવા માણસ શું આખે છે આખે પાગલ જેવી વાતો ત્યાં થતી કે હાજી બાપા હા
અરે એને જોવાને છ મહિના તો હોય તો લે એમ કે છે, એનો ખુલાસો કરશે. એ તો અંતર્મૃતમાં જ પમાય છે, પણ કોઈને આકરું લાગે તો છ મહિનાની મુદત આપી. અરે સંસારને માટે અનંત કાળ આપ્યો ને પ્રભુ તે. રખડવાના રસ્તા માં તો તે અનંત કાળ આપ્યો, હવે છૂટવાના રસ્તે પરમાત્મા પતરફ જવાના રસ્તે છ મહિના તો કાઢી. ભાઈ આવી વાત છે, ઉપલબ્ધિ થશે થાય એમાં જ. અરે પંચમ કાળ છે ને, પંચમ કાળમાં તો શુભ ભાવ જ હોય એમ કે છે શુભ્યો. અરે ભગવાન શું છે ભાઈ, શું સાગર છે ને એક સાધુ મોટા એને બહાર પાડ્યું છે પંચમ કાળમાં તો શુભ જોગ જ હોય. અરે ભગવાન ભગવાન એ તને શોભે છે કે હું અહી શુભ જોગ ને તો પૂદગલ કીધા હે, અને અહીંયા પંચમહારાના સુતાને કહ્યું પંચમહારાના સંતો એ પંચમહારાના સુતાને કહ્યું. એ 38મી ગાથામાં આવી ગયું ને ભાઈ, 38માં પંચમહારાના સાધુ એ પંચમહારાના સુતાને કહ્યું. ગુરુ એ વારંવાર સમજાવ્યો, કેવડીએ સમજાવ્યું અહીંયા નથી એટલે એ વાત અહીં ક્યાં પણ અહીં ક્યાં કેવડી નથી અત્યારે તો આ મનીની વાત છે. સંત જેને ભવના આવી ગયા અંત અને જેને મોક્ષ વર્તે છે સમીપ એવા સંતોએ શ્રોતાને સમજાવ્યો. અનાદિથી અપ્રતિભૂત અજ્ઞાની હતો, પહેલી લીટી છે અનાદિથી અપ્રતિભૂત મૂંઢ હતો. એવા પંચમહારાના શ્રોતા એને પંચમહારાના સંતે સમજાયો. હા હા, જયારે ત્યાં આડત્રીમાં આવ્યો હતો આપણે કે એ શ્રોતા પોતે સમજી ગયો પંચમહારામાં. હા હા હા, હું શુદ્ધ ચૈતન કન તેનું દર્શન તેનું જ્ઞાન ને ચારિત્રનું આચરણ કર્યું. અને એ શ્રોતા એમ કે છે કે હવે હું આ રીતે જે પામ્યો એમાં હું પડવાનો નથી હવે. હા હા, ચારિત્રની વાત જુદી પણ વસ્તુ જે પ્રાપ્ત થઈ એ કોલ કરાર શ્રોતા એમ કોલ કરાર કરે છે. અમે પડવાના નથી, અમે આગમ કુશળ અને સ્વરૂપની પ્રાપ્તિ જે કરી એ પંચમકી શુભ જોગની પ્રાપ્તિ કરી. શુભ જોગને પૂદગળ કહી દીધા. કાળ ક્યાં એને નડે છે, ત્રિકાળી ચીજમાં પરિણામનો પ્રવેશ નથી ત્યાં વળી કાળ ફાળની વાતો ક્યાં કરવી. પંચમ કાળ હોય કે નરકનું ક્ષેત્ર હોય, ખેતર હા હા હા, અને શરીરની રોગથી ઘેરાયેલી અવસ્થા હો કાળ નરક્ષેત્રના એ ચીજને પામવાને કોઈ વિઘન કરે એવું નથી. સમજાણું કાંઈ
આવી વાત છે. ભગવાન ત્રિલોકનાથ તીર્થંકર દેવે એ ઉદ્દેશ કર્યો છે. ત્યાં તો એમ કહ્યું હતું, આ એમ કહ્યું વિરમ પામી જશે. અરે પંચમાળામાં શુભ ભાવથી આગળ નહીં જઈ શકે ને પ્રભુ, એમ નથી ભાઈ. હા, એ પંચમાળામાં શુભ ભાવજી બંધનું કારણ પૂદગાવ, એનાથી ભિન્ન પડીને પ્રાપ્ત થાય એ પંચમકાવ નહીં. આત્માનો એ પ્રકાર ને પ્રભાવ છે એને કાળ નડતો. સમજાણું કાંઈ? હા, આવો વાત ક્યાં છે? ભગવાનમાં પડી છે ને અંદર તે છે. એવા આત્માની પ્રાપ્તિ થતી નથી કે થાય છે, એક એક શબ્દ લીધો હતો. એટલે કે આ રીતે થાય નહીં, એમ બને જ નહીં. અને તે પણ એ તો એવું વર્ણન કરે છે, આ તો એ પ્રાપ્તિ થઈ અપ્રતિહદ ભાવે થઈ છે કે. એનો ભાવ પ્રાપ્ત થયો એ પડશે કોઈ દી, એ વાત ત્રણકાળમાં છે એની. જોયું આ શ્લોક, શ્લોક ની શ્લાકા, શ્લોકમાં સ્તુતિ આવી છે. થોડું સો સમજે એનું કઈ, પણ મૂળ વસ્તુ જોઈએ ને. જેને આત્મા મૂળ, જે મોક્ષના મૂળિયા જેમાં પડ્યા છે. અરે જે સ્વરૂપ મુક્ત સ્વરૂપ પ્રભુ છે. અભ્યાસ એટલે અંદર જોવાનું, જોવાની આમ વાંચવાનું એ નહીં. ત્રિકાળી વિનાયકને જોવાનો, છ મહિના તો અભ્યાસ કર. અભ્યાસ વાંચવું ભણવું એ ને કે. આવી વાત છે. હજારા માનાથી ઓળખા શું કે છે અહીં આવતા? બાપુ તમને શું છે, તમે કોણ છો એમને ખબર નથી. આખી દુનિયાને મેં જાણીએ છીએ કેવી જાત છે. બાપુ વિતરાગ સ્વરૂપ આમ કે છે, ભાઈ તને સાંભળવા મેળું નથી માટે તું તને નવાઈ લાગી એ છે ને. ભગવાન અનંત તીર્થંકરોનો સમૂહ શરણની સભામાં આવો પુકાર, એ પુકાર સંતો લઈને આવ્યા. અને જગતને જાહેર કર્યું, પરમાત્મા આમ કહે છે. તારો પ્રભુ અંદર બિરાજે છે, એનો જો છ મહિના અભ્યાસ કર, જગન અંતર્મુતમાં જ પ્રાપ્ત થાય છે. પણ કોઈ આક્રો લાગે તો પંચમ કાળ ને તારી બુદ્ધિ થોડી એમ લાગે તો છ મહિના લાગશે. ભાવાર્થ લોકોનો દલીલ શું છે?
કે આ બધું દયા દાન વ્રત ભક્તિ તપ કઈ ઉપાય છે કે નહીં? અહીં તો કે છે કે બધા ભાવ ઉદગલના છે ને પ્રભુ. હા હા હા, એને તને ઉપાયમાં નાખવા તારે. હા હા, શું થાય ભાઈ? જેવો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે એટલે કે પોતે છે ચૈતન સ્વરૂપ ભગવાન છે એનો જો અભ્યાસ કરે તો તેની તો પ્રાપ્તિ અવશ્ય થાય. આ પ્રાપ્તની પ્રાપ્તિ છે, છે તેને પ્રાપ્ત કરવો છે, એ તો છે તેને કરવો છે, તો છે. હા હા હા, આવી વાતું છે. પોતાના સ્વરૂપનો અભ્યાસ, પોતાનું સ્વરૂપ જે ચૈતન સ્વરૂપ જે કાયમ ટિકાવ છે, છે છે એનો અભ્યાસ કરે, એ તરફની એકાગ્રતાનો તરફનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ જરૂર થાય જ. પ્રાપ્તની પ્રાપ્તિ છે, છે તેની પ્રાપ્તિ થાય છે. હા 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 હા, જો પરવસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. ખરેખર તો કે છે કે રાગને તારો કરવા માંગ તો નહીં થાય, શરીરને કરવા માંગતો તો નહીં થાય, પણ રાગને તારો કરવા માંગ અંદર નીચમાં તો રાગ છે વિકૃત પૂતગળ સ્વભાવ. એ નહીં થાય, પણ છો તેને પ્રાપ્ત કરવો પ્રભુ એમાં ક્યાં ન થાય એમ હોય કે શું સંતોની ભાષા. દિગંબર મુનિઓ કેવળીના કેળાય તો એક બે ભવે કેવળ લેવાના, કેટલાક મોક્ષ જવાના, મોક્ષ સિદ્ધ પદ. એની આ વાણી એમ વ્યવહારથી કહેવાય. વાણીમાં એમાં નિમિત્ત હતું ને, એટલે નિમિત્તનો અર્થ એ વાણીને કરતા નથી ત્યારે નિમિત્ત કહેવાનું ને. હા હા, એમાં એ આવ્યું. હા હા હા, ભગવંત તારી ચીજ છે ને અંદર બિરાજમાન અતિન્દ્રિય આનંદ સ્વરૂપે પ્રભુ. અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય વિતરાગતા, અતિન્દ્રિય પ્રભુતા, અતિન્દ્રિય સ્વચ્છતા એવા સ્વભાવ સ્વરૂપ પ્રભુ છે ને તું, એની પ્રાપ્તિ તે જરૂર થાય. પરવસ્તુ હોય તો તેની ન થાય. રાગને તું તારો કરવા માંગ તો નહીં, કોઈ બી નહીં થાય. આ હા હા, શરીરવાણી બાયડી છોકરા બી ક્યાંય દૂર રહી ગયા, એ તો ક્યાંય છે, કોણ ક્યાં તારા ક્યાં હતા. હા હા, પણ રાગ જે છે અંદર પર્યાયમાં નિમિત્તને આધીન થયેલો રાગ, એ તારા ગુણ સ્વભાવમાં તેને કરવા માંગ તો નહીં થાય, કારણ કે એના ગુણો બધા પવિત્ર છે. એ પવિત્રમાં રાગ એનો કોઈ રીતે નહીં થાય. હા હા હા, સમજાણું કાંઈ? વ્યવહાર તંત્ર એને શુભ જો કયો છે પરમાત્મા પ્રકાશ.
શુભ જોગ છે, શુભ જોગ તો પૂદગળ છે, અહીં તો એને કહ્યા. વિતરાગ કેવળી પરમેશ્વરે એને પૂદગળ કહ્યા છે. તો એને પોતાનું કરવામાં જ તો નહીં રહે, નહીં થાય. હા હા હા, ચૈતન્ય ભગવાનમાં પૂદગળના પરિણામ પોતાના કરવા માંગેથી પૂદ નહીં થઈ શકે. પણ ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ એની રખસને લગ્ની લાગી અંદર તો પ્રાપ્ત થાય જ. પોતાનું સ્વરૂપ તો મોજુદ છે ને, જોયું ભગવાન અંદર ચૈતન્ય સ્વરૂપે મોજુદ છે ને, હયાતી છે ને. હા હા હા, મોજુદ છે ને, હયાતી ધરાવે છે ને, અસ્થિપણે છે ને, અસ્થિપણે સત સત અસ્થિપણે પૂતિ છે ને. હા હા હા, પણ ભૂલી રહ્યો છે. ભગવત આત્મ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ અંદર મોજુદ છે, પણ એના તરફથી નજરું ન કરી અને એનો અનાદર કરીને રાગ ને પુણ્ય ને પાપ ને આ ને આ એ મારા કરીને માન્યા, પણ મારા કરીને થયા નહીં. સમજાનું કાંઈ? પણ ભૂલી રહ્યો છે. ચેતીને દેખે, ચેતીને દેખે. આ જ્ઞાયક ભાવ છે તેને ચેતીને જાણનાર ભાવથી દેખે. હા હા, જે જાણક સ્વભાવ છે તેને જાણક ભાવથી ચેતીને દેખે. હા હા, ભાષા તો થોડી છે, ટૂંકી બાપુ. હા હા, એટલા બિચારા ભવસાગર લખે છે ને, અરે રે, એમ આત્મજ્ઞાન વિના સાધુ પણ લઈ લીધું. કાલ વાંચું તું ને ભાઈ કાગળ, આ તો નહોતા બપોરે. આત્મજ્ઞાન વિના અમે સાધુ પણ લઈ લીધું, એમ બિચારા અમને બોલાવો ત્યાં. ઘણું લખીશ, બહુ કાગળ આવ્યો છે, એવું તો ઘણા કાગળ આવ્યો છે. કાલ તો છેલ્લો આવ્યો, આખો કાગળ બોલાવો બોલાવો. કોણ બાપા અહીં ક્યાં બોલાવ્યા? અહીં કોઈને બોલાવતા નથી ના, એ તો હમણાં પાછું અહીં રહેવાનું નથી, બહાર જવાનું થશે. અમને અમે આત્મજ્ઞાન પામ્યા નથી અને આત્મજ્ઞાન વિના અમને સાધુ પણ આપી દીધું, લઈ દીધું. હા હા, એ બિચારા આ કલ્યાણનો પંથ અમારે ત્યાં લેવા સાંભળવા કામી છે. મેં સાધુ બિચારો 20 વર્ષની દીક્ષા, દિગંબર શીઘ્ર કવિ છે, પણ વારંવાર લખે. ખરેખર તો આવું હોય તો એની મેળે આવે અહીં જવાબદારી, અહીં કોઈ નહીં. હા હા, ખેતીને દેખે તો પાસે જ છે. જાગ્રત થઈને જાગ્રતને દેખે તો ત્યાં છે, જાગ્રત થઈને દેખે તો ત્યાં છે જાગ્રત. આખું ચૈતન્ય સ્વરૂપ ત્યાં છે. હા હા હા, ભાષા ઘણી સહેલી, ભાવ ઘણા. હે બહુ, હા હા, આ કોઈ વિદ્વતાની વસ્તુ નથી. હા હા હા,
ચેતીને દેખે તો પાસે છે. હા હા હા, મારે જયચંદ્ર પંડિત લ્યો. રાગને જોતા જોતા મારા માનીને અનંતકાળ ગયો પણ થયા નહીં તારા. પણ ચેતીને અંદર રાગથી બિન પડીને ચેતીને જો તો વસ્તુ તું પોતે છે. ચેતીને જો તો ચેતનારો જાગૃત સ્વભાવ તું છો. હા હા હા. અહીં છ મહિનાનો અભ્યાસ કયો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે એમ નથી કઈ. હા હા. તેનું થવું તો અંતર્મૂર્ત માત્ર માં જ છે. અંતર્મૂર્ત ઉપયોગ છે ને એવો એટલે કે છે, બાકી તો એક સમય માત્ર માં થાય. પણ ઉપયોગ સદમસનો ખ્યાલમાં આવે એ અંતર્મૂર્ત આવે છે. એટલે અંતર્મૂર્ત એટલે 48 મિનિટની અંદર, બે ઘડીની અંદર. મૂર્ત છે ને બે ઘડીની, એની અંતર અંદર. હા હા હા. બીએ નો અભ્યાસ ને એલએલબી નો અભ્યાસ બે ઘડીમાં ન થાય. આ અભ્યાસ તો બે ઘડીમાં અંતર્મૂર્તમાં થઈ જાય છે. હા હા. ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ અન્મતમાં કે છે, મેં નજર ને આવશે રે, મેં નિરીખ્યા ના નયણે હરી, મારી નજર ને આવશે રે, મેં નિરીખ્યા ના નયણે હરી. હરી એ ભગવાન, રાગ ને દ્વેષ ને અજ્ઞાન નો હરે તે હરી એવો પ્રભુ આત્મા. હા હા. મારી નયણ ને આવે છે પૂર્ણભાઈ? મારી નયણ પરમાં રહી ગઈ, પણ નયણ આવશે મેં અંદર ને ભગવાનને ન જોયો. અને જોવાને અંતર્મૂર્ત જ કામ લાગે કે. હા હા. પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે, 6 મહિનાથી અધિક નહીં લાગે પ્રભુ, લગ્ન લગાડે નહીં. હા હા. વિનાયક ભગવાનની લગ્ન લગાડે. હા હા. તેથી અન્ય નિષ્પ્રયોજન કોળાથી છોડી. હા હા હા. એ શુભભાવ પણ નિષ્પ્રયોજન કોળાવ છે. એ શુભભાવમાં પણ પ્રયોજન નથી. નિષ્પ્રયોજન કોળાહાવ છોડી આમાં લાગવાથી ભગવાન પૂર્ણાનંદ પ્રાપ્ત વસ્તુ છે, મોજૂદ છે, હયાતી છે. હા હા. એને લાગવાથી જલ્દી સ્વરૂપની પ્રાપ્તિ થશે, જલ્દી સ્વરૂપની પ્રાપ્તિ થશે. હા હા હા. આવો ઉપદેશ છે. વર્તમાન શ્રોતાને પણ એમ કે છે. હા હા. પંચમકાળના શ્રોતાને પંચમકાળના સંતો કે છે કે જરૂર તને એ ચૈતન્ય મૂર્તિનો અભ્યાસ કર, અંદર જોવાને જરૂર મળશે તને, શુભ જોગથી જુદો મળશે તને. હા હા. ખાતરી આપે. હે ખાતરી આપે.
શુભ આચાર્ય આ કે પંચમ કાળમાં શુભ જોગ રે પ્રભુ કો શું કર્યું પ્રભુ ત્યાં આ વિતરાગ માર્ગ લજ્જાસ્પદ પામે અહીંયા કે છે મજૂદ ચીજ છો ને પ્રભુ વિતરાગ સ્વરૂપી ચૈતન પ્રભુ જીન બિંબ મોજુદ છે ને છે તેને પ્રાપ્ત કરવી છે ને મોજુદ છે ને પણ એને વિશ્વાસમાં ક્યાં આવે છે રાગ હોવા છતાં પર્યાયમાં પર્યાય હોવા છતાં આ વસ્તુ પૂર્ણ છે એવો એને વિશ્વાસ આવતો નથી કામ કે કામ લેવું છે પર્યાયથી અને વિશ્વાસ લેવો છે ત્રિકાળીનો હે તો પર્યાયમાં તેના સ્વભાવ સન્મુખ થાય ત્યારે તેને વિશ્વાસ આવે કે આ તે વસ્તુ પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન છે સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે દેખો આવો ઉપદેશ છે આ તો ગ્રસ્તાશ્રમમાં રહેલા જયચંદ પંડિત લખે છે બોલ્યા તો મુનિરાજની વાત છે એમ નથી કહેતા કે તમને શુભ જોગ જ રહેશે તમે પંચમકાળમાં પણ શુભ જોગથી ભિન્ન પડીને જો ચેતશો તો શુભ જોગથી ભિન્ન તમને પ્રાપ્ત થશે શુભ જોગ જ રહેશે એમ નહીં પૂતગળ જ રહેશે એમ નહીં ચૈતન આવશે પ્રવીણભાઈ આવું પોકાર છે જાગતો જીવ ઉભો બેનની વાત છે ને જાગતો જીવ ઉભો છે ને ક્યાં જાય બેનનું વાઇક પહેલું છે ને જાગતો જાગૃત સ્વરૂપ જીવ ઉભો છે ને ઉભો એટલે ધ્રુવ છે ને ઉભાની વાઇક કેમ છે જાગતો જીવ ધ્રુવ છે ને એ ક્યાં જાય જરૂર પ્રાપ્ત છે આવો ઉપદેશ હોય એના ક્રિયાકાંડીઓને આકરો લાગે ભગવાન બાપુ તારા સ્વરૂપની વાત છે ને પ્રભુ ક્રિયાકાંડમાં તો રાગ છે એ તો પૂતગળ છે ભાઈ તને ખબર નથી એનાથી ભિન્ન ધામની શુભ જો પૂતગળ છે તેનાથી જુદું ધામની ચૈતન્યના તેજ તને પ્રાપ્ત છે ચૈતન્યના તેજ પ્રકાશ છે ને પ્રતાપ ત્રણ બોલી દીધા છે તેજ પ્રકાશ ને પ્રતાપ એ ચોત્રી કળશ થયો હવે શિષ પૂછે છે કે આદર્શનાદિ ભાવો જીવ ન કયા ભગવાને એને જીવ ન કયા શુભ ભાવ થાય દયાદાનનો એને શુભ જીવ ન કયો અને એને ચૈતન્ય સ્વભાવ જીવ કયો તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે એ શુભ ભાવ રાગ દયાદાનો વિકલ્પ રાગ એ ચૈતન્ય સાથે સંબંધ દેખાય છે એ કંઈ પરમાણુ સાથે સંબંધ છે એમ દેખાતો નથી કે
સમજાણું કાંઈ ચૈતન સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. હા હા હા, ચૈતન સિવાય જડને તો દેખાતા નથી, છતાં તેમને પુદગલના સ્વભાવ કેમ કયા? ભગવાન આનંદનો નાથ પ્રભુ, એની પર્યાયમાં પુનઃ આપના ભાવ તો દેખાય છે, ચૈતનની સાથે સંબંધવાળા દેખાય છે. એ પુદગલ જવડારી સંબંધવાળા તો દેખાતા નથી, છતાં પ્રભુ એને તમે આ જડ તો તેમને પુદગલના સ્વભાવ કેમ કયા? ચૈતનની પર્યાયમાં સંબંધવાળા શુભ શુભ દેખાય અને તમે કહો કે એ જડ છે, એ સી રીતે અમારે સમજવું? આવો શિષ્યનો અંતરનો સમજવાનો પ્રશ્ન છે. શંકા નથી, આશંકા છે. શું આપ કહો છો પ્રભુ? આમાં શુભ શુભ ભાવ એ જડ જડ? અમને તો શુભ શુભ ભાવ ચૈતન્યની પર્યાયના સંબંધમાં હોય છે. એ શુભ શુભ ભાવ કે પરમાણુ કર્મમાં જડમાં હોતા નથી. જો શ્રોતાની યોગ્યતા વાળો અહીં લીધો છે કે શ્રોતા એવો છે કે એને અંદર પકડવું છે કે આ શું તમે કહો પ્રભુ? શુભ શુભ ભાવ એ તો ચૈતન્યની પર્યાયમાં સંબંધવાળા દેખાય છે, એ કોઈ કર્મને જડને શરીરના સંબંધમાં એ નથી, છતાં તમે તેને જડ કહો. ભૂતગળના સો તેમના ઉત્તરનું ગાથા સૂત્ર છે, એનો ઉત્તર છે. સંસ્કૃત છો માથે છે ને? કથમ ચિદ અન્વયમ પ્રતિભાષેપી અદ્વષાયાદિ પુદગળ સ્વભાવ. સંસ્કૃત છે ઉપર. પૂતિ અમૃતચંદ્ર આચાર્ય પૂતિ પ્રશ્ન મૂકીને શિષ્યનો પ્રશ્ન કયો છે. શિષ્ય આવો હોય કે સમજવું હોય કે પ્રભુ તમે ચૈતન્યના સાથે પુન પાપના ભાવનો સંબંધ હોવા છતાં એને તમે પૂદગલ કયા એ રીતે અમને પકડાતું નથી કે? એનો ઉત્તર આપશે.